આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. મોરબીના ટંકારા ખાતે પણ ઉજવણી કરાઈ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. સ્વચ્છ ભારત મિશન, વિકસિત ભારત સહિતની જે કામગીરી વર્તમાન સમયમાં થઈ રહી છે તેમાં આર્ય સમાજનું અમૂલ્ય યોગદાન હોવાની વાત પીએમ મોદીએ કરી. સાથે પ્રધાનમંત્રી મોદીએ આર્ય સમાજની જે સંસ્થાઓ છે તેના વિદ્યાર્થીઓને માય ભારત સાથે જોડાવા માટે આહ્વાન કર્યું. તેમજ આર્ય સમાજની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેવા યુવાઓને મતદાર કાર્ડ બનાવી લેવા માટે આહ્વાન કર્યું. અહીંયા એક સુંદર જ્યોતિર્મઠ નવું સંસ્થાન આકાર લઈ રહ્યું છે, જેના માધ્યમથી ત્યાં વેદ પરંપરા પ્રમાણેની કન્યાઓની ગુરુકુળની સંસ્થા બનવાની છે, નિવાસી સંસ્થા બનવાની છે. ત્યાં મહર્ષિજીના જીવન કવનને જોવાનું, સાંભળવાનું અને વાંચવાનું એ સાધન પ્રસ્થાપિત થવાનું છે. નવા ભારતની જે કલ્પના પ્રધાનમંત્રીશ્રીની છે, એમ નયા ભારતનું એક નવું તીર્થ ટંકારાની અંદર આકાર લઈ રહ્યું છે. એ ઘટનાને પણ હું શુભકામનાઓ પાઠવું છું.